ચકચારી હત્યાના પ્રયાસ કેસમાં સસ્પેન્ડેડ લેડી કોન્સ્ટેબલના સેશન્સ કોર્ટે જામીન રદ કર્યા બાદ લેડી કોન્સ્ટેબલ ફરાર થઈ જતા પોલીસ દોડતી થઈ છે. રીલ્સમાં પોતાના હજારો ફોલોવર્સને જાતભાતની વણમાંગી સલાહ આપતી લેડી કોન્સ્ટેબલ જ કાયદાનું સન્માન કરવાનું ભૂલી છે. કચ્છના બહુ ચર્ચિત કેસમાં સેશન્સ કોર્ટના હુકમ બાદ કચ્છ પોલીસની ટીમ નીતા ચૌધરીની અટકાયત કરવા તેના ઘર પર પહોંચી હતી, પરંતુ ઘર પર તાળું હોય પોલીસે ખાલી હાથે પરત ફરવું પડ્યું હતું. પોલીસ હવે સસ્પેન્ડેડ લેડી કોન્સ્ટેબલનું લોકેશન મેળવવા દોડધામ કરી રહી છે. કચ્છના ભચાઉમાં પોલીસ પર કાર ચડાવી દેવાના પ્રયાસમાં નોંધાયેલા હત્યાના પ્રયાસ કેસમાં નીતા ચૌધરીને નીચલી કોર્ટમાંથી જામીન મળી ગયા હતા, પરંતુ નીચલી કોર્ટના આદેશ સામે ભચાઉ પોલીસ સેશન્સ કોર્ટમાં જતા સેશન્સ કોર્ટે મંગળવારે જામીન રદ કરતા પોલીસે નીતા ચૌધરીની અટકાયત કરવા કાર્યવાહી હાથ ધરી હતી. કોર્ટના આદેશ બાદ કચ્છ પોલીસની ટીમે નીતા ચૌધરીની અટકાયત કરવા તેના ઘર પર પહોંચી હતી, પરંતુ ત્યાં તાળું હોવાથી ખાલી હાથ પરત ફરી હતી. હત્યાના પ્રયાસ કેસમાં જામીન રદ થયા બાદ નીતા ચૌધરી ભૂગર્ભમાં ઉતરી જતા હવે કચ્છ પોલીસમાં દોડધામ મચી છે. કચ્છના ભચાઉમાં 30 જૂનના રોજ પોલીસે કુખ્યાત બુટલેગરને પકડવા માટે થાર કારને રોકવાનો પ્રયાસ કરતા પોલીસ પર થાર ચડાવી દેવાનો પ્રયાસ કરાયો હતો. પોલીસે થાર કાર રોકી તલાશી લેતા કારમાંથી બુટલેગર સાથે સીઆઈડી ક્રાઇમમાં ફરજ બજાવતી લેડી કોન્સ્ટેબલ અને દારૂનો જથ્થો પણ મળી આવ્યો હતો. પોલીસે આ કેસમાં 2 અલગ અલગ એફઆઈઆર નોંધી હતી. નીતા ચૌધરી અને યુવરાજસિંહ જાડેજાનો કેસ ચર્ચાસ્પદ બનવા પાછળનું વધુ એક કારણ એ પણ છે કે તેમની સામે 2-2 પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી. એક પોલીસ ફરિયાદમાં પ્રોહિબિશનની કલમો લગાવવામાં આવી છે, જ્યારે બીજી પોલીસ ફરિયાદમાં આઈપીસીની 307 હત્યાનું પ્રયાસ, 427 નુકસાન પહોંચાડવું અને 114 ગુના માટે દુષ્પ્રેરણા જેવી કલમો લગાવવામાં આવી છે. હત્યાના પ્રયાસ કેસમાં નીતા ચૌધરી અને કાર ચલાવનાર બુટલેગર યુવરાજસિંહ સામે ગુનો નોંધાયો હતો. આ કેસમાં લેડી કોન્સ્ટેબલ નીતા ચૌધરી ભચાઉની નીચલી કોર્ટે સ્ત્રી હોવા સહિતના મુદ્દે જામીન મંજૂર કર્યા હતા. આ આદેશ સામે પોલીસે ભચાઉની સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી, જેની મંગળવારે થયેલી સુનાવણી બાદ લેડી કોન્સ્ટેબલને મળેલા જામીન રદ કરવાનો કોર્ટે આદેશ કર્યો હતો.